જય માતાજી જય ભવાની હું એક મેન સંજય સિંહ ચુડાસમા જામનગર મારો આ વિડીયો આ દરેક જે પત્રકારો છે જે મન ફાવે એમ હોદા આપીને છાપી દે એના માટેનો છે હમણાં તાજેતરનો જ બનાવ છે જે પદમીની બા જેમના હસબન્ડ સાથેનો એક મારા મારીનો તૂતું મેમ એક વિડીયો આવ્યો છે એમનો પર્સનલ મેટરનો છે એમાં આ લોકો પત્રકારે બધા લગભગે એવું છાપે છે ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિની બાવાળા ભાઈ તમે ક્યાં કઈ જગ્યાએ જોયું છે કે પાંચસો ક્ષત્રિય મહિલા ભેગા થઈ અને પદ્મિની વાળાને તિલક કરી દીધું કે તમે અમારા અગ્રણી છો ક્યારે જોયું તમે કયા સ્ટેજ ઉપર જોયું છે કે એને મહિલા મોરચાના પ્રમુખ બનાવી દીધા અગ્રણી બનાવી દીધા ક્યાં જોયું છો તમે તો ક્ષત્રિય સમાજને ડાઉન કરવાનું બંધ કરો એનું પર્સનલ મેટર છે જે છાપવું છાપો ને નામ લઈને એમાં ક્ષત્રિય સમાજ આખો ક્યાંથી વચ્ચે આવી ગયો એ અમારા માટે કાંઈ નથી સીધીને સિમ્પલ વાત છે અને તમને કોણ કહી છે ક્યાંથી કહી છે બધાને ખબર છે કેવું છાપવું શું કરવું બધાને ખ્યાલ છે નાનામાં નાના વ્યક્તિને ખબર છે ક્યાંથી આ ઉપડે છે ને ક્યાં સળગે છે ને ક્યાં બંધ થાય છે ને શું કરવા ક્ષત્રિય સમાજનું નામ આમાં એડ લાંબેથી કરો છો તમારે છાપવું જ હોય તો અમે છાતી ઠોકીને કહીએ છીએ કે એ ક્ષત્રિય સમાજ મોરચાના અગ્રણી છે તૃપ્તિબા રાવળ સંકલન સમિતિના ક્ષત્રિય સમાજના મહિલાના મોરચાના એ પ્રમુખ છે છાપો એનું ઉપર લખોને ને હેડિંગ ફર્સ્ટ ક્લાસ એ નહીં કરો તમે રાજકોટની અંદર ક્ષત્રિય સમાજના આટલા મહિલાઓ હમણાં નવરાત્રીમાં ફર્સ્ટ ક્લાસ બધાને ક્ષત્રિય સમાજને શોભે એવું અને હિન્દુઓને શોભે એવા નવરાત્રીમાં રાસ ગરબા થયા એની કઈ બહુ હેડલાઇન નહીં બનાવો તમે કેમ કે એમાં તમને ટીઆરપી નહીં મળે એટલી પણ તમારે તો પર્ટિક્યુલર બધાને ખ્યાલ છે નાનામાં નાના વ્યક્તિને કે આ જે છે કઈ સ્ટેજ ઉપર વયા ગયા છે પણ તમારે ધરાળથી એનું નામ ક્ષત્રિય સમાજના અગ્રણી તરીકે જોડી અને એડ કરીને પીરસવું છે કે વધારે શેર થાય એ માટે તો મહેરબાની કરીને બંધ કરો આમાં તમારી ટીઆરપી વધવાને બદલે ઘટશે લખો એનું જે છાપું તે અને ક્ષત્રિય સમાજના ભાઈઓને અને દરેક સમાજના વ્યક્તિને હું જાણ કરીશ કે તમે આના વિડીયા હોય કે આનું પણ ન્યૂઝ આવે ના કરો એને એકદમ એક સાઈડમાં આંદોલન ટાઈમે ઘણા બહેનો બહાર આવ્યા હતા ક્યાં દેખાય છે માન મર્યાદા શું છે એને ખ્યાલ છે તૃપ્તિબાઈ રાવલ ને એમનાથી શીખો કઈ પણ આમને તો કંઈ શીખવું છે નહીં કોઈ બોલાવે નહીં એટલે રોજ ને રોજ નવું કાઢવું છે ઘરની અંદર જ તે બધું સંતુલન બિગડેલું છે અને ગામનો ઠેકો લેવો છે અગ્રણીનો ક્યાંય ના લો તમે અને ફરીથી પત્રકાર મિત્રોને જ કહીશ કે બંધ કરો આ બધું તમારા નાટકું અમે બધે જાણીએ છીએ અને ભાઈઓને પણ કહીશ ક્યાંય બોવાને ફારવર્ડ ના કરો અને કોઈ મહત્વ ના આપો જીરો કરો આ સમાજને લાંછર લગાડે એવા કાર્ય તદ્દન સ્ટાર્ટિંગથી ચાલુ જ છે આમના થોડોક ટાઈમ એમ થયું કે બહુ સરસ છે પણ ના એવું કાંઈ નથી આને ખાલી પ્રસિદ્ધિ સિવાય મેળવવા સિવાય બીજું કાંઈ નથી જોતું ને આપણે આમાં ડીપમાં પડવાની કંઈ જરૂર છે જ નહીં ઇગ્નોર કરો એકદમ ખોટો ટાઈમ વેસ્ટ ના કરો સમાજનું કલ્યાણ થાય એ બાબતે ધ્યાન દ્યો આવા લાગે ને

કે બાઈ તમને બધાય લગભગ મને એવું લાગે છે કે બાઈ વારે તમને ફાઈટ લેવી ગમતી લાગે છે ભાઈડાઓ નથી ભાઈડા વારે લ્યો ને ભાઈ જય માતાજી હવે એક તો પેલી વસ્તુ ઈ કે એક સ્ત્રી આગળ આવી છે એમાં બધાયને એટલા બધા મરચા લેવાના છે એટલા બધા મરચા લેવાના છે કે પદ્મિની બા સિવાય કઈ દેખાતું નથી અને જે પણ અમારે જે પણ હમણાં જે કિસ્સો થયો ને એ બહુ રાજકારણી ટાઈપ અને ઈ એક સ્ટન્ટ હતો બરાબર છે અને મારા અંગત જીવનમાં જીવન કેમ આવું કેમ શું પદ્મિની બા કરે છે ધ્યાન અત્યારે બધા રાખે ને હજી રાખજો મને કોઈ પ્રોબ્લેમ નથી પણ આ ભાઈ વળી મેં પહેલી વાર જોયા ચુડાસામાં છે કો સંજયસિંહ તો ભાઈ જ્યારે એટ્રોસિટી ચુડાસા ની મેટર થઈ હતી કડીવાળી ત્યારે ભાઈ આપણે ક્યાં સંતાઈ ગયા તા ઈજ પદ્મિની બા વાળા છે કે જેને ઈ એટ્રોસિટી લીધી છે અને હજી પદ્મિની બા વાળા તારીખ ઉભરે છે બરાબર ચૂડાસામાના દીકરાને કારણે અને સમાજના દીકરાને કારણે ત્યારે તમે આખો ચૂડાસામાં સમાજને તમે ક્યાં ગયા હતા ત્યારે તો તમે બધા ચૂડાસામાના દીકરાના વાક કાઢતા હતા પાપડ ભાંગવો ન હોય ને એટલે હામે વાળાનો વાક કાઢીને એક સાઈડ થઈ જાવ ઈ બધા તમે કેવા દોગલા લોકો દોગલા જેને કોઈની હેલ્પ ન કરવી હોય ને ઈ વ્યક્તિનો વાક કાઢી નાખે કેમ કે પાપડ ભાંગવો ન એટ્રોસિટી લાગી જાય તો એ આ પદ્મિની વાડા આસર ક્ષત્રાણી છે બરોબર છે કે ગમે અહીંયા જમ્પ લાવી દે અને અજી તમારી જાણ ખાતર પેલા તમે જાણી લેજો મારે કઈ કામ બોલવું નથી નકામું આપણા ને આપણા સમાજનું ખરાબ લાગશે બરાબર કે અડધી અડધી રાતે પોલીસ સ્ટેશન આ બધી મારે કઈક બોલાઈ જાશે જ્યારે તમારી માયું વયું જાય છે ને ત્યારે પદ્મિની બા વાળા કલાક છૂટું કરાવીને ઘર ભેગ્યું કરે છે એ આ પદ્મિભા છે એટલે વધારે બહુ બધું બોલો બોલ ન કરો બરાબર પેલા જાણો જોવો કે પદ્મિભાવાળા શું છે ને શું કરે છે પેલાં જાણો પછી બધાની હારો હારમાં હાલજો